મારા ભગવાન નથી કા તો આપને કોઈ ભ્રમ થયો છે અને કા તો આપની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે મારો કાંધો માત્ર મારો કાંધો છે મારો પુત્ર છે યશોદા તમે આ લોકોની વાતોને આટલી મન પર કેમ લો છો વાત માત્ર આમની કે જમુનાની નથી આજે સંપૂર્ણ ગોકુળ મારા કાંધાની પાછળ પડ્યું છે કૃષ્ણના મુખમાંથી નીકળેલી પ્રત્યેક વાતને ગોકુળવાસીઓએ ભગવાનની વાણી બનાવી દીધી છે કેમ કાંધાની વાણી ભગવાનની વાણી છે આ મારા ગોકુળનો કૃપાનંદ છે એ અમારા હૃદયમાં નિવાસ કરે છે ઈશ્વરની જેમ આનંદ રાણીજી કૃષ્ણએ એ બધું કર્યું છે જે ઈશ્વર જ કરી શકે છે હા એણે એક મૃત બાળકને જીવિત કરી દીધું બસ કરો તમે બધા જાઓ અહીંયાથી મેં કહ્યું ને તમે જાઓ અહીંયાથી આજ પછી કોઈ પણ અમારા કાંધાને નહીં મળે હું કોઈને પણ કાંધા સાથે નહીં મળવા દઉં યશોદા આ તમે શું કહી રહ્યા છો યશોદા એ જે સત્ય છે આ બધા મારા કાંધાને ભગવાન કહીને મારા પુત્રને ઝૂંટવી લેવા માંગે છે પરંતુ હું એ નહીં થવા દઉં મેં કહ્યું ને તમે બધા જાઓ એની પહેલા કે હું કોઈ અપશબ્દ બોલું જતા રહ્યો અહીંયાથી યશોદા તમે આ લોકોની વાતોને કંઈક વધુ જ ગંભીરતાથી લઈ રહ્યા છો અરે આ લોકો પણ આપણા કાન્હાને તમારી જેટલો જ પ્રેમ કરે છે અને આ આમના પ્રેમની અભિવ્યક્તિ છે ના હું આ બધું નથી માનતી અને જો આ પ્રેમની અભિવ્યક્તિ હોય તો મને આ પ્રેમ સ્વીકાર નથી પરંતુ યશોદા મારો કાન્હો કેવળ મારો છે એને કોઈ અન્ય પોતાનું કહે એ હું નથી જોઈ શકતી આ પ્રેમની અભિવ્યક્તિ મારા કાંધાને ભગવાન બનાવી રહી છે આ બધું મને કદાપી સ્વીકાર નથી હું કાંધાની માં છું કાંધો મારો પુત્ર છે હા યશોદા અને આ જ સત્ય છે આપણે ગોકુળ છોડી દેશું આપણે ગોકુળ છોડી દેશું કોઈ એવા સ્થાને જતા રહેશું જ્યાં ગોકુળના લોકોનો પડછાયો પણ ના હોય જણાવો ને આપણે ગોકુળ છોડી દેશું ને આપણે નહીં રહીએ અહીંયા હા યશોદા આપણે ગોકુળ છોડી દઈશું ઠીક છે હવે શાંત થઈ જાઓ સત્યમાં ભગવાન છે હા મૈયા સ્વયં ભગવાને એ
એમના સેવકને કહ્યું છે કે આ સંસારમાં જે કોઈની પાસે પણ શું એમની માતાના આશીર્વાદ છે એ સર્વ ભગવાન છે મૈયા શું ભગવાન પુત્ર ન હોઈ શકે ભગવાનની માતા ન હોઈ શકે હોઈ શકે છે ને મૈયા ભગવાન પણ પુત્ર હોઈ શકે છે ને ભગવાનની પણ સ્વયંની માતા હોય છે મૈયા તમે મારી માતા છો મૈયા આ સંસાર ભગવાનનો છે અને ભગવાન આ સંસારના છે આ તો કેવી વાતો કરે છે કાના મૈયા હું આવી વાતો તમારો મોહ સમાપ્ત કરવા માટે કરી રહ્યો છું મૈયા તમને એ જણાવવા માટે કે તમારો લાલો કેવળ તમારો જ નહીં સૌનો છે કાના એ જ સત્ય છે મૈયા હું આદિ છું અને અંત પણ છું હું જ ભૂત છું હું જ ભવિષ્ય છું હું જ વર્તમાન પણ છું આ દુનિયામાં જેટલા પણ જીવ છે એ સર્વ મારા જ અંશ છે હું જ ચર્પણ છું મૈયા હું જ ચેતન પણ છું હું જ સૌના ચિત્તમાં રહું છું હું આ સંસારની સર્વ વસ્તુઓનો અંશ છું હું જ પરબ્રહ્મ પરમાત્મા છું અર્થાત ગોકુળવાસીઓએ જે કહ્યું છે એ સત્ય છે તો સત્યમાં ભગવાન છે કૃષ્ણ તો ભગવાન છે અને હું તને સ્વયંનો પુત્ર સમજીને ક્રોધ કરતી રહી તને દંડ આપતી રહી તારા પર મારો અધિકાર સમજતી રહી તારી પાસે એ આશા કરી જે એક માં સ્વયંના પુત્ર પાસેથી કરે છે એ જ તો એક માતાનો અધિકાર છે મૈયા અને તમે તમારો અધિકાર પ્રગટ કર્યો કઈ પણ અનુચિત નથી મૈયા જેવી રીતે મા હોવાના સંબંધે તમારો અધિકાર છે એવી જ રીતે પુત્ર હોવાના સંબંધે મારો પણ અધિકાર છે મૈયા તમે મને વચન આપો
अधिकार जोइए मैया केम के पुत्र हो पण एक सुख छे मैया ए अधिकार मारे जोइए तमे मने मारा अधिकारो थी वंचित नहीं करो मैया हुई निहाल राज दुलारा कृष्ण है केवल मेरा लाल कृष्ण कहे इस सृष्टि के कण कण में मेरा वास भोली मैया सब मेरा मैं हूँ सब के पास कन्हैया धेनु जवा माटे तैयार नथी आ पहला पण आने जवा माटे ना पाड़ी हती अने आपनी ऊपर संकट आव्यु हतु कन्हैया आ वक्ते पण आपनी ऊपर संकट आवानु छे संकट आवानु नथी आवी गयु छे मारा नाम माजरिष्ट छे अर्थात संकट हूँ स्वयं संकट छु राक्षस कन्हैया हवे अपने भागवू पड़शे हाँ राक्षस चलो भागो क्या भागी ने जशो हूँ तुमने भागवा नहीं दाव हूँ तुम्हारा दरेक मार्ग ने प्रतिबंधित करी दाश भागो भागो चलो चलो कन्हैया कन्हैया रक्षा करो रक्षा करो कन्हैया कृष्ण આ કેવો ભયંકર સ્વપ્ન હતો મારો કૃષ્ણ સકુશળ તો હશે ને કંસ 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 મને આ કારાગૃહમાંથી બહાર કાઢો મારે મારા પુત્ર પાસે જવું છે મારા પુત્ર પર અત્યાચાર નહીં કરો હું અને મારો પુત્ર મથુરા છોડીને દૂર જતા રહેશું મારા પુત્રના કારણે તું મરીશ નહીં કંસ હું તને કોઈ શ્રાપ નથી દેવાઈશ તો કે તું મને મારા પુત્ર પાસે જવા દે કંસ મારો પુત્ર પર અત્યાચાર નહીં કર અત્યાચાર મને અહીંયાથી બહાર કાઢો મારા પુત્ર પર અત્યાચાર નહીં કરો કંસ મને બહાર કાઢો આનો અર્થ છે મને ગાંડો કહેતા કહેતા
એ સ્વયં ગાંડો થઈ ગયો. મને કહી રહ્યો હતો કે કંસ, તમારું માનસિક સંતુલન બગડી ગયું છે. હવે જુઓ, સ્વયં એનું માનસિક સંતુલન ગુમાવી બેઠો છે. અરે, આ શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે અર્થાત ભગવાનની પૂજા થઈ રહી છે. ભગવાન આ તરફ છે અને આપ ભગવાનને પીઠ દેખાડીને પૂજા કરો છો. આ પૂજાની કઈ નવી રીત છે? એ તમારા ભગવાન છે. મારા છે? તો શું બધાના જ ભગવાન અલગ અલગ હોય છે? નહીં યશોદા, અલગ અલગ ભગવાન નથી હોતા. ભગવાન તો એક જ હોય છે, પરંતુ દરેક જણ અલગ અલગ રૂપમાં એમના દર્શન કરે છે. એમ છે? તો જણાવો, આપ ભગવાનના કયા રૂપના દર્શન કરો છો? ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં. મારી મજાક ઉડાવો છો ને આપ? અરે નહીં નહીં યશોદા, કૃષ્ણના પ્રતિ હું થોડી સ્વાર્થી બની ગઈ છું, એટલા માટે. કંઈક વધુ જ સ્વાર્થી બની ગયા છું યશોદા. યશોદા, જ્યારે કોઈ આપણને કોઈ સંકટથી મુક્તિ અપાવે છે, કપરી પરિસ્થિતિઓમાં આપણી સહાયતા કરે છે, તો આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ કે સ્વયં ભગવાને આપણી સહાયતા કરી છે. આપણી સહાયતા માટે સ્વયં ભગવાન દોડીને આવી ગયા. તો આપણા કૃષ્ણએ તો ઘણીવાર ગોકુળવાસીઓને સંકટથી મુક્તિ અપાવી છે. તો ગોકુળવાસીઓનું આપણા કૃષ્ણને ભગવાન માનવું સ્વાભાવિક છે યશોદા. કૃષ્ણએ મને સમજાવ્યું છે, હું પણ સ્વયંને સમજાવવા માંગુ છું, પરંતુ મારું મન મારાથી વિદ્રોહ કરે છે. યદિ કાન્હાને કોઈ ભગવાન કહે છે તો મને એવું લાગે છે જાણે મારા કાન્હાને મારી પાસેથી છૂટવાનો પ્રયાસ કરે છે. બાળકના જન્મ લેવાની સાથે નાળ તોડવામાં આવે છે યશોદા. તો શું એનાથી માં અને બાળકનો સંબંધ તૂટી જાય છે? નહીં યશોદા, આ અતૂટ સંબંધ છે, ક્યારેય ન તૂટી શકે. આજે કૃષ્ણને ભગવાન માનવા વાળી ગોપીઓ પણ યશોદાનો કૃષ્ણ કહે છે, અને મને પૂર્ણ વિશ્વાસ છે કે કાલે પણ એ યશોદાનો કૃષ્ણ જ કહેશે. કૃષ્ણ સદૈવ યશોદાનો જ લાલો કહેવાશે. આપ વાતો સારી કરવા લાગ્યા છો કન્હૈયાના પિતાશ્રી. હા યશોદા, એ પણ ત્યારે જ્યારે કન્હૈયાની મૈયા આવું મધુર મધુર મલકાતી રહે. મુખિયાજી, આપ ભગવાનની સામે ઊભા છો. હા યશોદા, ભગવાને જ મને આવી વાતો કરવાની પ્રેરણા આપી છે.
हे भगवान, आपना आशीर्वाद सदाए हमारी साथे रहे। यशोदा, अपने जारे पर कोई उत्सव मनाविए छे, कोई त्यौहार उजविए छे, तो वसुदेव भाई नु स्मरण अवश्य थई जाय छे। हाँ यशोदा, कंसना कारागृह में अपना वसुदेव भाई ने देवकी भाभी बहुत कष्ट सही रहा छे। हे भगवान, हमारी आपने प्रार्थना छे कि आप वसुदेव भाई ने देवकी भाभी पर आपनी कृपा सदा जाळवी राखजो अने शीघ्रति शीघ्र एमने कारागृह थी मुक्त करावी दो। यदि मारे कृष्ण ने बचावो छे तो मारे आ कारागृह माथी बाहर निकलवो पड़शे। रक्षको उभरो, हे!